વાર્તાનું શીર્ષક છે લક્ષવેદ. બે ત્રણ દ્રશ્યો છે, એ દ્રશ્યો પર જરા ધ્યાન આપશો તો મજા આવશે. ઇન્ટરવ્યુ કક્ષનો દરવાજો ખોલ્યો. સૌથી છેલ્લો ઉમેદવાર મનોહર પટેલ દરવાજામાંથી બોલ્યો, મે આઈ કમ ઇન સર. સ પછીનો ઉચ્ચાર એનાથી લંબાઈ ગયો. ટેની અને કંપનીના જનરલ મેનેજર સાકેત અમીનની નજરો મળી અને જાણે વીજળીનો કરંટ લાગ્યો. તરત સાકેત અમીને બાજુમાં બેઠેલા સબ્જેક્ટ એક્સપર્ટ અને ઇન્ટરવ્યુ લેનાર મેડમને કહ્યું, હું થોડી વારમાં આવું. આઈ વુડ નોટ બી એબલ ટુ હેન્ડલ ધીસ કેન્ડિડેટ, કેન યુ પ્લીઝ હેન્ડલ ઇટ? શ્યોર સર. આશ્ચર્યથી સાકેત અમીનને જોતા પેલા મેડમે કહ્યું, અને સાકેત અમીન પાછળનો દરવાજો ખોલીને પોતાની એસી ચેમ્બરમાં જઈને બેસી ગયા. ઇન્ટરવ્યુ કક્ષમાં ઇન્ટરવ્યુ ચાલતું રહ્યું ત્યારે સાકેત અમીન પોતાની એસી ચેમ્બરમાંથી પારદર્શક કાચની બહાર દેખાતા ખુલ્લા ખેતરોમાં ખોવાઈ ગયા હતા. અરે, તેઓ ખેતરોમાં રહેલી ધૂળિયા પગદંડીના માર્ગે જાણે કે ચાલી રહ્યા હતા. ખભે કાપડમાંથી બનાવેલો થેલો હતો. ઢીચણ સુધીની ખાખી ચડ્ડી અને અડધી બોંયવાળા સફેદ શર્ટમાં સ્કૂલ યુનિફોર્મમાં તેઓ હાઈસ્કૂલ તરફ જઈ રહ્યા હતા. હાથમાં એક નાનકડી ચબરખી હતી. ચબરખીમાં થોડાક અંગ્રેજીના સ્પેલિંગ લખેલા હતા. સામે એનું ગુજરાતી પણ લખેલું હતું. એ જાણે સ્કૂલમાં ચાલનારા અંગ્રેજી એ આજે સ્કૂલમાં ચાલનારા અંગ્રેજીના પાઠમાંથી લખી લીધા હતા. એમ તેઓ સ્પેલિંગ ગોખતા ગોખતા રસ્તો પસાર કરી રહ્યા હતા. રોજનો આ નિયમ, અંગ્રેજીનો નવો પ્રમેય હોય, વિજ્ઞાનનો નવો પ્રયોગ હોય કે અંગ્રેજીના સ્પેલિંગ, ચિઠ્ઠીમાં લખી લેતા. શ્યામપુરથી મહેલાણના 4 કિલોમીટરના ખેતર શેડેથી પસાર થતા રસ્તે જવાનું, એટલે ચાલતા ચાલતા એ ચિઠ્ઠીમાંથી તૈયાર થઈ જતું. આજ તેઓ ચાલતા ચાલતા સ્પેલિંગ ગોખી રહ્યા હતા. ત્યાં જ ત્રણેક સાયકલ સવાર વિદ્યાર્થીઓ તેમની બાજુમાંથી પસાર થયા. તેમના ખભે ભરાવેલા થેલામાં કશુંક નાખીને ખડખડાટ હસતા હસતા સ્પીડથી પસાર થઈ ગયા. સાકેતે ચોકીને થેલો ઉતારીને જોયું તો પુસ્તકો ભરેલા થેલામાં પેલા સાયકલવાળા છોકરાએ છાણ નાખી દીધું હતું. ઓહ, આઘાત ભર્યો ઉદ્ગાર બહાર આવ્યો. એણે થેલો ખાલી કર્યો, ખાખેડાના પાંદડા તોડ્યા અને બધા પુસ્તકો પર ચોટેલું છાણ સાફ કર્યું. એમ કરવા જતા પેલી સ્પેલિંગવાળી ચિઠ્ઠી પણ ક્યાં કટવાઈ ગઈ. શોધવા જતા સ્કૂલમાં જવાનું મોડું થાય એમ હતું, તેથી ઝડપથી સ્કૂલમાં પહોંચી અને પ્રાર્થનામાં સૌથી છેલ્લે ગોઠવાઈ ગયા. પ્રાર્થના શરૂ થઈ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. સાકેત અમીન પોતાની એસી ચેમ્બરમાં ગરમ નિશ્વાસ છોડતા ઊભા થયા. બહાર ગેલેરીમાં પહોંચ્યા. સિગરેટ પીવાની ઈચ્છા થઈ. પત્નીએ ગિફ્ટ આપેલા ચાંદીનું લાઇટર કાઢી અને સળગાવ્યું. એના ધૂમ્ર વલયોમાં વળી એક નવો ચહેરો પ્રગટ થયો. એ ચહેરો એમના હતો. જાણે આજે જ કહેતા હોય એમ એ વાક્ય તાજું સંભળાતું હતું. શંકા સખદખ વેઠીને ભણવાનું પૂરું કરજે, કહે પાછો ના પડતો હો. પણ બાપા, મજૂરીએ કોણ જશે પછી? બાપા કહેતા, એ તો અમે બે. અને હા, એમ જ હતું. મૂળ નામ શંકર મકવાણા. એટલે કે આ શંકો જે નામ બદલીને સાકેત અમીન બન્યો હતો, એ એનો બાપ અને મા ત્રણેય મજૂરીએ જાય તો જ રોટલા ભેગા થાય એમ હતું. મહેલાણ ભણવા ગયો એ પછી મજૂરીનો સમય નહોતો રહેતો. મા બાપ રોટલા ગળીને મજૂરીએ ઉપડી જતા. શંકર ઉભો ઉભો ખાઈને સ્કૂલના ટાઈમે મહેલાણ ચાલતો નીકળી પડતો. સ્કૂલમાં હંમેશા એ છેલ્લી પાટલીએ જ બેસતો. વ્યાસ સાહેબે એની આવડત જોઈને
એને આગ્રહપૂર્વક પહેલી પાટલીએ બેસાડ્યો હતો, પણ ચાલુ ક્લાસે પાછળથી ખોસાતી પેન્સિલની તીક્ષ્ણ અણીઓ સામે લાચાર થઈને અને એમ આંસુ ગળવાના અવસરોને છુપા છુપા ઉજવી લેવા એ છેલ્લી પાટલીએ જઈને બેસી જતો. પણ વ્યાસ સાહેબનો ક્લાસ હોય કે શાહ સાહેબનો, બીતા બીતાઈ પ્રશ્નનો જવાબ આપવા માટે તો એની જ આંગળી ઊંચી થતી. ક્યારેક આંગળી ઊંચી ન થાય તો સામેથી સર પૂછતા પણ ખરા, શંકર તારે શું કહેવું છે આના બાબતે? આમ ભણ્યો છતાં બોર્ડની પરીક્ષામાં ધાર્યું પરિણામ ના આવ્યું. ટ્યુશન ક્લાસવાળા અને સાઠગાંઠવાળા વિદ્યાર્થીઓ ફાવી ગયા હતા, છતાં શંકરનો ત્રીજો ક્રમ તો રહ્યો જ હતો. તેને સતત પ્રોત્સાહિત કરનારા વ્યાસ સાહેબે તેને બોલાવ્યો, શંકરના હાથમાંથી માર્કશીટ લઈને ચકાસી, પછી કહ્યું, તારે હવે બિઝનેસ મેનેજમેન્ટના કોર્સ તરફ આગળ વધવું જોઈએ. પણ સર, શું પ્રોબ્લેમ છે? કઈ નહીં પપ્પા. પછી કઈ ન બોલ્યો. અરે એમ વાત છે, ઊભો રહે. એમ કહીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તરત કોઈકને ફોન જોડ્યો અને વ્યાસ સાહેબે કહ્યું, ખાસ મારો વિદ્યાર્થી છે, એને એડમિશન આપી દે, એસસી છે, સ્કોલરશિપ આવશે ત્યારે ફી ભરી દેશે. સામેથી કશોક હકારાત્મક અવાજ આવ્યો હશે એટલે જ શંકરના ખભે હાથ મૂકીને વ્યાસ સાહેબે એને બીબીએ અને એમબીએનું મહત્વ તથા આવનારા સમયમાં એની માંગ વિશે સમજાવ્યું. આમ પણ શંકર આ શિક્ષણ જગતથી બહુ ત્રાસ્યો હતો. અહીં જેવો ભેદભાવ ત્યાં ખાનગી ક્ષેત્રોમાં નહીં હોય એમ માનીને એણે એ તરફ ગતિ કરી હતી. અને હા, યાદ આવ્યું, વ્યાસ સાહેબે જ તેને એક ફોર્મ લાવી આપ્યું હતું. એ ફોર્મ ભરીને તે શંકર મકવાણામાંથી સાકેત અમીન બની ગયો હતો. એમબીએની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે મેળવી પછી તરત કેમ્પસ ઇન્ટરવ્યુમાં જ એક પ્રતિષ્ઠિત કંપનીએ તેને આસિસ્ટન્ટ મેનેજર તરીકે સિલેક્ટ કરી લીધો હતો. ત્યાં પણ એની કાર્યનિષ્ઠાથી એ જનરલ મેનેજર તરીકે પ્રમોશન મળ્યું હતું. તેની નીચેની એક પોસ્ટ માટેની ભરતીનું આજે ઇન્ટરવ્યુ હતું. મનોહર પટેલ છેલ્લા ઉમેદવાર તરીકે ઇન્ટરવ્યુ આપવા માટે ઇન્ટરવ્યુ કક્ષમાં પ્રવેશ્યો હતો. સર ઠંડા પાણીનો ગ્લાસ ટ્રેમાં લઈને ક્યારનો સર તેને જુએ તો આપું એમ વિચારતા થાકેલા પટાવાળાએ આખરે અવાજ કર્યો, સર. ત્યારે દૂરના વૃક્ષોમાં શૂન્ય મનસ્કની જેમ તાકી રહેલો શંકર ઉર્ફે સાકેત અમીન ચોંક્યો. ત્યારે આંગળીઓ વચ્ચે અડધી સિગરેટ એમ જ પૂરી થઈ ગઈ હતી. એશ ટ્રેમાં અડધી બચેલી સિગરેટને જોરથી ફેંકતા પટાવાળાએ લંબાવેલી ટ્રેમાંથી ગ્લાસ ઉઠાવ્યો અને બે જ ઘૂંટમાં પૂરો કર્યો. ખાલી ગ્લાસ ટ્રેમાં મૂકતા જ પટાવાળાને પૂછ્યું, મગન કાકા, તમારી દીકરી શું કરે છે હવે? સાહેબ, નર્સિંગમાં મેલવાની છે. પણ શું? પણ એડમિશન ના મળી? ના મળે એટલા ટકા તો છે, પણ બોલો, છોકરીને નથી જવું? સાહેબ, ફી? અરે ચાલો ઓફિસમાં. કહીને મગન કાકાને આગળ કરીને ચેમ્બરમાં પ્રવેશીને ઊભા ઊભા જ ટેબલ પર બેઠેલી ચેકબુકમાં મગન બારિયાના નામનો 20,000 રૂપિયાનો ચેક ફાડીને આપતા કહ્યું, કોઈને કહેતા નહીં કે મેં આપ્યા છે. મગન કાકા પોતાના હાથમાં રહેલો આ ચેક સ્વપ્નની જેમ જોઈ રહ્યા હતા. ત્યાં જ ઇન્ટરવ્યુની પેનલ પ્રવેશી. કમિંગ સર. અંદરનું દ્રશ્ય એ લોકો કંઈ સમજે જોઈ જાય એ પહેલા સાકેતે મગન કાકાને વિદાય લેવાનો ઈશારો કરી દીધો અને કહ્યું કે ગઈકાલે જ આવતીકાલે આ કામ પતાવો, નોકરીમાં કાલની રજા મૂકી દો. પછી પેનલ સામે જોઈને કહ્યું, આવો મિત્રો, કેવું રહ્યું ઇન્ટરવ્યુ? કોને સિલેક્ટ કર્યો? સર, સૌથી સારું પ્રેઝન્ટેશન તો મનોહર પટેલનું હતું, એટલે મેડમે મનોહરનો બાયોડેટા સાકેત સામે મૂક્યો. બાયોડેટામાં 12મા ધોરણમાં 42% મેળવીને લગભગ 5 જુદી જુદી કંપનીઓમાં નોકરીઓમાં કરેલો રઝળપાટ દેખાતો હતો. સાથે સાથે દેખાતું હતું મનોહરના બાળકોનું ભવિષ્ય.
સાથે દેખાતા હતા મનોહરના ગાડી ઘર વસાવવાના અને સામાજિક વ્યવહારો સાચવવાના સપનાઓ. પણ આ બાયોડેટામાં ક્યાંય મનોહરના હાથ વડે શંકરની કમરમાં ક્રૂરતાપૂર્વક ખોસાતી પેન્સિલની અણીઓ દેખાતી નહોતી. આ બાયોડેટામાં ક્યાંય મનોહરના હાથ વડે શંકરની કમરમાં ક્રૂરતાપૂર્વક ખોસાતી પેન્સિલની અણીઓ દેખાતી નહોતી. કે નહોતું દેખાતું શંકરના ખભે ભરાવેલા કાપડના થેલામાં ભરાવતું છાણ. કે નહોતું સંભળાતું એ અમીર બાપના નબીરાઓની ટોળીનું ક્રૂર અટહાસ્ય. હા, એ શંકરને દેખાતું હતું. એ બાયોડેટામાં શંકરને દેખાતું હતું. ઇન્ટરવ્યુની પેનલને તો ક્યાંથી દેખાય? અને સાકેત અમીને પીએ પાસે એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવીને પોતાની આસિસ્ટન્ટ પોસ્ટ પર મનોહર પટેલને નિયુક્ત કરવાના એ ઓફર લેટર પર બહુ પ્રેમથી સહી કરી દીધી. બહુ પ્રેમથી સહી કરી દીધી. બાપાના શબ્દો ત્યારે પણ તેના કાનમાં ગુંજતા હતા, બેટા સખદખ વેઠી નહીં, ભણવાનું પૂરું કરજે, ક્યાંય પાસો ના પડતો. થેન્ક યુ.